વાતાવરણમાં આંશિક રાહત વર્તાઈ છે આકાશમાં હજી પણ વાદળો ઘેરાયા છે ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે વરસાદની આગાહી વચ્ચે અંબાજી પ્રભાવિત વરસાદની આગાહી કરી છે તે જોતા શક્તિપીઠ અંબાજી ધામમાં આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને દિવસભરની જે ગરમી હતી ગરમી બાદ હળવા વરસાદના ઝાંટા છાંપટાની શરૂઆત થવા પામી છે આપણે ચોક્કસ બતાવવા માગીશ કે હજી પણ જે રીતે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જે છવાયેલા જોવા મળી રહ્યા છે જે વરસાદના ભરેલા વાદળો જોવા મળી રહ્યા છે અને હજી પણ વધુ વરસાદ પડે તેવી શક્યતા લાગી રહી છે ને હાલ તબક્કે આપણે બતાવીશ કે જે રીતે વરસાદ જે હાલ તબક્કે ધીમી ધારે એટલે કે હળવો વરસાદ જે પડી રહ્યો છે એ વરસાદના પગલે છે વાતાવરણમાં ચોક્કસપણે ગરમીમાં આંશિક રાહત ચોક્કસપણે મળી છે પણ ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે આ જે કમોસમી વરસાદ છે જે હાલ તબક્કે ભર ઉનાળામાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતો ખેડૂતોનો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે મહેન્દ્ર અગ્રવાલની ગુજરાતી અંબાજી તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે પવનની ગતિ પણ તીવ્ર નોંધાઈ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ મેઘરાજાએ પોતાની બેટિંગ જે છે તે કરી છે કેટલાક વિસ્તારો એવા છે જ્યાં કરા સાથેનો વરસાદ પણ ખાબક્યો હવામાન વિભાગે આગાહી કરી હતી આજના દિવસ માટે અને એ જ પ્રમાણે વાતાવરણ અંબાજીમાં જોવા મળ્યું છે વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત જોવા મળ્યા છે અને પવનના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે બીજી તરફ કરા સાથેનો વરસાદ હજુ પણ મુશ્કેલી વધારી રહ્યો છે ખેડૂતોની જોડાઈ ગયા છે વધુ જાણકારી પલટો જોવા મળ્યો હવામાન વિભાગની કમોસમી વરસાદ વિસ્તારોમાં લોકો જોવા મળી હતી આભાર ઈશાન જાણકારી આપવા માટે તો કરા સાથેનો આ વરસાદ જેના વિડીયો પણ હાલ સાબરકાંઠામાં વાયરલ થઈ રહ્યા છે ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે તો ભર ઉનાળે જે રસ્તાઓ છે તે તમને પાણીમાં જોવા મળ્યા છે છે અહીં સામ્રાજ્ય જાણે કે જામી ગયું શામળાજી મંદિર તરફ જતા માર્ગે આ સ્થિતિ સર્જાઈ છે પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર નોંધાઈ છે વરસાદ સતત વરસી રહ્યો છે જેના કારણે જે પ્રવાસીઓ અહીંની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે તેઓ પણ અટવાયા છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અવરજવર કરવામાં પણ ખાસી પરેશાની થઈ રહી છે શામળાજી મંદિર તરફ રસ્તા પર આ રીતે પાણી ભરાઈ ગયા છે જે વાહનો છે તેની અંદર પણ પાણી ભરાતા ચાલકોને પરેશાની થઈ રહી છે અને સતત આ જ રીતે જો વરસાદ વરસશે તો ધરતીપુત્રોના જે પાક છે તેને પણ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવશે વારંવાર કમોસમી વરસાદના મારથી ખેડૂતો પરેશાન થયા છે પાકને વારંવાર નુકસાની જઈ રહી છે જેના કારણે હવે આર્થિક રીતે તેઓ પાયમાલ થવાની અણી આવ્યા છે હજુ પણ કાલનો દિવસ ભારે રહેશે કાલના દિવસ માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે હજુ તો બે દિવસ આ જ પ્રકારના વાતાવરણ માટે તૈયાર રહેવું પડશે ભારે પવન સાથેનો જે વરસાદ વરસ્યો છે તેના કારણે નાગરિકોને ગરમીથી અને બફારાથી આંશિક રાહત જરૂરથી મળી છે હજુ પણ આ જ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે

ખાસ કરીને યાત્રાધામ શામાજીમાં મંદિર તરફ જતો જે રસ્તો છે તે રસ્તામાં કેળ સમા પાણી ભરાયા છે જેથી જે સ્થાનિક નાના વેપારીઓ છે નાની ગલ્લાવાળા તેમને ભારે નુકસાન ગયું છે ખાસ કરીને જે નાના કાચા જે ગલ્લાના લોકો હતા તેમના પાણી ઘુસી જવા પામ્યા છે અને તેના કારણે તેમને નુકસાન પહોંચ્યું છે અને હાલ ભારે પવન સાથે વરસાદ યથાવત છે બીજી તરફ અરવલ્લી જિલ્લાના બીજા વિસ્તારની વાત તો મોડાસા શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે પરંતુ વરસાદની શરૂઆત થઈ ન હતી પણ કેટલીક જગ્યાએ હોર્ડિંગ ઉડી જોવા પામ્યા છે એટલો ભારે વરસાદ વરસી માફ કરજો પવન આવી રહ્યો છે ખાસ કરીને મોડાસા શહેરનો જે ગ્રામીણ વિસ્તાર છે મોડાસા તાલુકાનો ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને જે ગરમીનો અહેસાસ જિલ્લાવાસીઓ કહી રહ્યા હતા તેમાં છંડક હાલ તો જોવા મળી રહી છે આ સંજોગોમાં જોવા જઈએ તો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ ભાવનગરમાં વરસાદી વાતાવરણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે ગયા છે વધુ જાણકારી સાથે ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે જે જે છે તેને લઈને જિલ્લામાં બપોર બાદ વિસ્તારો જે પંથકોના છે ત્યાં વાતાવરણમાં પલટો દેખાણો હતો અને જે સ્વચ્છ દેખાતો આકાશ હોય છે ત્યાં કાળા ડિબાંગ વાદળો થયા હતા વાત કરીએ ગ્રામ્ય વિસ્તારની તો સિયોરના જે પંથકના જે ગ્રામ્ય વિસ્તારોના જે ગામો છે ખાજા વદન જાણા ચામડા ચણોસરા એવી જે આજુબાજુના જે ગામો છે ત્યાં ભારે પવનની સાથે ગાજૂ સાથે વરસાદ વરસી રહ્યો હતો અને ચોકસતી શકાય કે હજી પણ જે ગ્રામ્યના પંચકોના જે અમુક વિસ્તારો છે ત્યાં પણ હજી વાદળ થયું વાતાવરણ છે એટલે ચોકસી શકાય કે સાંજ સુધીમાં પણ અનેક વિસ્તારોમાં મોટા વરસાદ ઝાપટા પડી શકે છે મિત્ર સવાર દરમિયાન કેવા પ્રકાર નું વાતાવરણ હતું શું આ જ રીતે આકાશમાં કારણ માંગ વાદળો ઘેરાયા હતા બપોર બાદ પાલતો આવ્યો કે સવારથી જ આજ પ્રકાર વાતાવરણ છે જી વાત કરીએ તો જયારે હવામાન વિભાગ ની આગાહી હતી ત્યારે અર્લી મોર્નિંગ થી લઈ અને બપોર સુધી ના સમયમાં કોઈ એવું વાતાવરણ છે કે એવું વરસાદી વાતાવરણ નહોતું બંધાયું પરંતુ છેલ્લા એક કલાક ની અંદર આ સમગ્ર પંથક ના જે વિસ્તારોમાં જે ગામો છે ત્યાં આવું વાતાવરણ છે જે વરસાદી વાતાવરણ નું જે માહોલ છે તેવું વાતાવરણ પ્રિયું આકાશ માંથી આભાર નીતિન જાણકારી આપવા માટે આગળ વધી અરવલ્લીથી સમાચાર અરવલ્લી જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે શામળાજી સહિતના ગ્રામ્ય પંથકો પ્રભાવિત જોવા મળ્યા છે શામળાજીમાં ભારે કારણે નાના લારી ગલ્લાના વેપારીઓમાં દોડધામ મચી ગઈ મોડાસાના ઇસરોલમાં વરસાદી માહોલ છવાયેલો છે વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થયો હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણમાં અહીં પલટો આવ્યો છે

ભારે પવન જોવા મળી રહ્યો છે આ સંજોગોમાં જે આગાહી કરવામાં આવી હતી કે વરસાદ પડશે ત્યારે જે પ્રકારની ગરમી છેલ્લા ત્રણ દિવસમાં પડી રહી છે તેમાં આંશિક રાહત હાલ તો જોવા મળી રહી છે દીપા પરંતુ જે પ્રકારે શામળાજી નુકસાનના સમાચાર સામે આવશે તે ચોક્કસ છે જે દીપા આભાર હાર્દિક જાણકારી આપવા માટે આ જેવો માહોલ સર્જાયો છે ગિરનારા ગામમાં આશ્રમ શાળાના પતરા અને શેડ ઉડ્યા હોવાની જાણકારી મળી છે

સતત પવનની ગતિ પણ તીવ્ર નોંધાઈ છે જેના કારણે વીજ થાંભલાઓને પણ અસર પહોંચી છે અને વીજ થાંભલા જમીન થયાના સમાચાર પણ મળ્યા છે છે કરા સાથે વરસાદ અને ગામ આસપાસ જે કરા પડ્યા તેનાથી પણ ખેડૂતોના પાકને નુકસાની જશે તે વાત નક્કી છે તે જ પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે આસપાસના વિસ્તારમાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે અને લોકોએ ઉનાળાના જે ઉનાળાની જે અંગ દજાડતી ગરમી હતી તેનાથી રાતનો અહેસાસ કર્યો છે પરંતુ બીજી તરફ ખેડૂતોના પાકને અહીં નુકસાની સહન કરવાનો વારો આવશે વધુ એક આર્થિક ફટકો જે ખેડૂતોને પડશે અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા હળવા વરસાદની શરૂઆત થઈ ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ અહીં છવાયો વરસાદના હળવા છાંટા વાતાવરણમાં આંશિક રાહત આશંકા હજી પણ છે કે વરસાદ આ જ રીતે વરસશે ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો છે વરસાદની આગાહી વચ્ચે વરસાદી વાતાવરણ અંબાજીમાં તો અંબાજીમાં આકાશમાં કડા ડિબાંગ વાદળો જે છવાયેલા જોવા મળી રહ્યા છે અને કરા સાથેનો વરસાદ પણ કેટલાક સ્થળોએ વરસ્યો છે સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે મહેન્દ્ર અત્યારે કેવા પ્રકારનો વરસાદી માહોલ અંબાજીમાં બિલકુલ દીપા આપને બતાવી દીધું કે જે રીતે હવામાન વિભાગે ચાર દિવસ વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે આગાહી જોતા સવારથી તો અંબાજી પંથકમાં ભારે ગરમીનો ઉકાટ જોવા મળતો હતો અને બપોર બાદ જે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને તે પલટો જતા આકાશમાં આકડા ડિબાંગ વાદળો હતા અને જોત જોતામાં વરસાદની ધીમી ધારે શરૂઆત થવા પામી હતી અને જે આકાશમાં વાદળો હતા એ વાદળો પણ હજી જે આકાશમાં ઘેરાયેલા છે અને ગાજવીજ સાથે હજી હળવા વરસાદના ઝાપટાની શરૂઆત થઈ છે ક્યાંક ને ક્યાંક હળવા જે વરસાદ છે ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે ચોક્કસ દીપા આપને બતાવી કે જે રીતે હાલ તબક્કે કમોસમી વરસાદ એટલે કે ભરણવાળા જે વરસાદ વર્તી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતામાં વધારો કર્યો હોય તેવું લાગી રહ્યું છે દિવાળ આભાર મહેન્દ્ર જાણકારી આપવા માટે